એને ગમે એટલો ભીડો પડે તો પણ એ પોતાના ઈશકમાં એને વાંધો આવતો નથી. આ દુનિયાની બાબતમાં પણ જે માણસને જેને વિશે ઈશક થયો છે એ પોતે પોતાના ઈશકની અંદર મુશ્કેલી પડે, દુઃખ આવે, ઘણી જાતના અવરોધો આવે, તો પણ એ કાર્ય કરે છૂટકો છે. અને એની અંદર પોતે એ ભીડો વેઠે, દેહથી ભીડો વેઠે, પૈસાથી ભીડો વેઠે, મનથી ભીડો વેઠે, પણ એ કાર્ય થાય એને માટે એ બધું કરે છે. એમ ભગવાનને રાજી કરવા છે તો એને માટે પણ આપણે કદાચ દેહને ભીડો પડે, મનને ભીડો પડે, આપણે ધનથી પણ કેટલો ભીડો પડે, આમ બધી રીતના ભીડાઓ છે, પણ એની અંદર બધાએ ભગવાનને રાજી કર્યા છે. દાદા ખાચરને ત્યાં મહારાજ રહ્યા, હવે જુઓ તો કેટલો ભીડો, કાયમ માટે ભીડો. મહારાજ ત્યાં બધા બેઠા હોય અરે બિરાજતા હોય તો ઘણા દેશ પરદેશથી હરિભક્તો આવે, સંતો છે ભરતા હોય તે આવી જાય. હવે બધા આવે તો એને રાખવાના, જમાડવાના, વ્યવસ્થા કરવાની, બધી રીતની સગવડ સાચવવાની. પણ દાદા ખાચરને એમાં પણ ઉત્સાહ કે ભલે બધા આવે, ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય, એટલા માટે એ પણ ભીડો, એટલે દેહથી પણ ભીડો વેઠવો પડે ને, કે આવે એટલે એને બોલાવવા, ચલાવવા, રાખવું, બેસવું, કરવું, બીજું ત્રીજું, એટલે છે જ. અને આપણે જાણીએ છીએ કે આપણા બધા પ્રસંગોમાં આપણે પણ આ ઉત્સવો કરીએ ત્યારે કેટલી બધી ખબર પડે છે કેટલા બધા ભીડા છે. અહીંયા અત્યારે પણ તમારા બધા ભીડા, અમે આવ્યા છીએ એટલે આ બધું જો દરેકને કંઈ ઉતારવાનું છે, જમાડવાનું, રમાડવાનું, સવાર, સાંજ, બપોર, એટલે બધાને ભીડા પડે. પાર્કિંગવાળાને પાર્કિંગના ભીડા કરવા, ગોઠવવા પડે, એમાં કોઈ બોલી જાય, કહી જાય તો આમ કરવું પડે કે હાથ જોડવા પડે, એટલે શું એ મનનો ભીડો છે ને, ખમી ખાવું અને સહનશીલતા કરવી, એટલે આ બધા આપણને અનુભવ છે કે આ બધા ભીડા છે. અને ભીડો જો વેઠીએ છીએ તો ભગવાન રાજી થાય છે, ભક્તિ થાય છે આપણી. કારણ કે એ પણ એક ભીડો છે કે બીજાનું સહન કરવું, કોઈ બોલી જાય, કહી જાય, એ પણ આપણે સહન કરીએ છીએ તો મોટો ભીડો છે. એમ દાદા ખાચર એમના કુટુંબે એટલો બધો ભીડો વેઠ્યો, 30 વર્ષ સુધી વેઠ્યો. એક ધારો લ્યો, એક દિવસ, બે દિવસ હોય તો આપણે જાણીએ કે કંઈ વાંધો નહીં, મહેમાન આવ્યા હોય તો બે પણ દડા રહે તો પણ મનમાં થાય કે હવે જાય તો સારું, કે આને હવાર હાજ ઊભા રહેવું પડે છે, એને જોઈએ તો વાત કરવી પડે, ફલાનું કરવું પડે, તો મનમાં આપણને થઈ જાય એક થોડાક ટાઈમ માટે, અને એની મેં વિચાર આવી જાય. પણ આ તો 30 વર્ષ સુધી એક ધારું એ મહારાજનું આ બધું ભીડો કથા વાર્તા થાય અને બધાને બેસાડવા જોડાય, એટલે એવો ભીડો વેઠવો છે તો એનાથી ભગવાન રાજી થાય છે. પણ કહેવાનું શું છે કે જેને ખરેખર આવી રીતનો જે આ ઈશકની વાત કરી કે આશક્તની વાત કરે છે, એવું જો બધાના જીવનમાં થયું હોય તો જો દેહને માટે, દેહના સુખને માટે, સંબંધીઓ માટે, સમાજ માટે, આ બધા માટે બહુ જ માણસો ભીડા વેઠે છે, કે એ રીતે એની અંદર પોતાનો દેહ ઘસી નાખે છે અને પોતાની જિંદગી ઘસી નાખે છે, અને એ રીતે છતાં પણ એમાં બીજી કંઈ પ્રાપ્તિ નથી, પણ ઈશક કે આપણે આવરણને ભીડો વેઠવો છે તો ભીડો વેઠીને બધું કામ કરે છે. એમ આપણને પણ જો ભગવાનનો આવો મહિમા સમજાયો હોય તો એને ભીડો વેઠતો કંઈ કઠિન થાય નહીં, એને કોઈ જાતનો વાંધો પણ આવે નહીં, અને છાયા જ પ્રમાણે દરેક પોતાનો ભીડો વેઠી અને સુખ્યા કર્યા કરે છે. તો એમ મહારાજના વખતમાં સંતોનો એટલો બધો ભીડો કે મહારાજે પહેલાં ખૂબ જ તપ કરાયું, અને એટલું બધું તપ કરાયું કે એમના શરીરને પણ આમ બધી એ થઈ જાય એવી જાતનું તપ, સહન ઠંડીમાં જવાનું, હવે ઠંડી સહન કરવાની. મારે કે બહાર તમે જે જાઓ ફરવા માટે તો ગામની અંદર રહેવું નહીં, મકાન છે એમાં કોઈ ઠેકાણા રહેવું, ગામથી દૂર, ત્યાં તો અમારે ગામડામાં કૂતરા હોય ને, આ કૂતરા અહીં તો બધા માલિક હોય છે, ત્યાં તો બધા છૂટા જ ફરે, આપણે જેને જ્યાં જવું હોય ત્યાં જાય, આ ફરિયામાંથી પેલા ફરિયા બધા દરેક ફરિયામાં કૂતરા હોય જ, એટલે કૂતરું ભસતું હોય ને એનો અવાજ થાય કે ત્યાં સંભળાય ત્યાં સુધી રહેવું નહીં, ગામનું કૂતરું ભસતું હોય અને આપણે અવાજ સંભળાય તો ત્યાં સુધી રહેવું નહીં, એથી આગળ જવું. હવે અહીંયા તો કશી વસ્તી ના હોય ને કંઈ આવા રહેવાનું ઠાન શું મકાન કે કંઈ સગવડ ના હોય, હવે ત્યાં પણ રહેવાનું. એ સંતો ઝાડ નીચે રહે તો ઝાડનો અવાજ પણ ના લેવો, મારે કે ખુલ્લામાં હોય, ઝાડની નીચે હોય તો પણ થોડુંક તડકો હોય તો તડકો સહન, અરે છાંયડો મળે, ઠંડી હોય તો પણ જરા એનો આધાર મળે, વરસાદ હોય તો પણ આધાર મળે,
તો મારે કે ખુલ્લામાં જ રહેવું, કોઈનો આશરો લેવો નહીં, કોઈનો વાટ લેવો નહીં, કોઈનો સારો લેવો નહીં, કોઈની મદદ લેવી નહીં, બધી રીતે આવે એટલે એ તો બધું સહન કરવાનું થયું. તાળ છે, તડકો છે, વરસાદ છે, ભૂખ છે, તરસ છે, બધું સહન કરવું પડે. પછી સંતોએ કર્યું કે કોઈ બીજો આશરો નહીં, મારે કે મારો જ આશરો રાખો, મારો આશરો રાખો એટલે તમારે બધું કામ થાય. સંતોને વિશ્વાસથી મહારાજનો આશરો રાખી અને આવું તપ પણ કર્યું. એ ગામડે જાય તો ત્યાં આગળ એ દૂર સુધી રહે. કેટલી વખત ઠંડીમાં કેટલા સંતોનો તો શરીર થીજી જાય, ઠંડી પડે ને તમારી ડિગ્રી કેટલી જતી રહે તો પછી એ ઠંડીમાં તો માણસ ઠરી જાય. કારણ કે બે રીતે માણસનું મૃત્યુ, એક બહુ અતિશય ગરમી લાગે તો લૂક લાગે, લૂક કહે છે ને લૂક, એને કરીને માણસ મરી જાય. એક બહુ ઠંડી પડે, ઠંડીમાં માણસ પણ મરી જાય. હવે એવી રીતની બે ગરમી ને ઠંડી બે સહન કરવાની લો. અને એ રીતનો ભીડો વેઠીને પણ શ્રીજી મહારાજનો આશરો ડર રાખી અને સંતો ગામો ગામ જઈ અને ભગવાનની કથા વાર્તા કરી અને આ સત્સંગ કરાયો. એટલે એમને શું હોય શકે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનને જ પ્રસન્ન કરવા છે અને ભગવાનનો જ આશરો. એક આપણે બધા ઘણા આશરા રાખીએ પણ ભગવાનનો આશરો હોય તો એમ બધું આવી જાય, એની અંદર બધી વસ્તુ થઈ જાય. એટલે કોઈનો આશરો નહીં પણ ભગવાનનો આશરો રાખો તો એનાથી આપણું કલ્યાણ થાય, આપણો મોક્ષ પણ થઈ જાય. ભગવાને અર્જુનને કહ્યું ને કે તું બધી વાત મૂકી દે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ, કે બધા તારા મનના માનેલા જે આખા ધર્મો છે એ બધો તું આધાર મૂકી દે, કે આમ આમ છે તેમ, મારો જ એક આધાર, મારો આશરો કર. શ્રીજી મહારાજ કહ્યું આશરે કરીને કલ્યાણ થાય છે, સર્વ કરતા કરી એનાથી કલ્યાણ થાય છે. તો કહેવાનું શું છે, એમ એક જ આધાર હોય, તું મહે તો તું હિ એક આધાર. કે આપણે ભલે વ્યવહારને સંસાર બધું જ કરીએ, દરેક કાર્ય કરીએ, દેશ પરદેશ ગમે ત્યાં જઈએ, પણ એક આશરો તો આધાર તો પરમાત્માનો જ આપણે જીવમાં રાખવું, એ જ કરતા છે અને એનાથી જ બધું થાય છે, એને આશ્રયથી આપણું બધું શાંતિ સુખ થઈ જાય. તો જેમ પેલો નાવમાં નાવ જતું હતું, વાન વાન જેમ દરિયામાં જાય, એક કાગડો છે એના ઉપર બેસી ગયો શર્ટ ઉપર, કે ચાલો ને આપણે ત્યાં મુસાફરી સારી થશે દરિયાની, એમ સમજીને કાકડો એટલે શર્ટ હતું ને એના ઉપર બેઠેલું બેઠો ને વાન તો ચાલ્યું સડસડાટ રીતે, અને મધ દરિયે પહોંચી ગયું, બહુ જ માઇલો સુધી અંદર ચાલ્યું ગયું. તો કાગડા ભાઈ ત્યાં બેઠા રહેલા, ઉડે ને પાછા ત્યાં બેસે, ઉડે ને બેસે, પછી મધ દરિયે ગયા એટલે પછી આવશું ક્યાં જવું, મધ દરિયે તો પછી આમ જાય તોય માઇલો જતા રહે, આમ થાય તોય માઇલો જાય, એટલે માઇલો અંદર જતો રહ્યો, માઇલો સુધી કાગડો બહુ ઉડી ના શકે, તો બીજો કંઈ બેસવાનો આધાર નહીં, દરિયામાં તો આધાર બીજો કશો હોય જ નહીં. જ્યાં જુએ પછી ફરતો ફરતો વાઢનો સઢનો આશરો જતો એને, એટલે ફરી ફરીને ઉડી જાય ને પાછો સઢ ઉપર આવીને બે, બીજો કોઈ વસ્તુ ઝાડ નહીં, બેસવાનું કોઈ સ્થાન નહીં, કે કોઈ બધું વાતું જ નહીં, તો એને કોઈ આધાર નહીં, એક જ આધાર નક્કી થયો. એટલે કાગડો જાણ્યો કે હવે જો આપણે બચવું હોય તો આનો આધાર રાખીને બેસી રહ્યું, પણ બીજા કંઈ આજા ફાંફા મારવાની જરૂર નથી. એમ કાગડાએ એ આધાર રાખ્યો નથી, એમ સ્વામી કહે મહારાજ તો કહ્યું, અરે તો કહ્યું કે મોહે તો તું હું એક ય આધાર, એક જ ભગવાનનો આધાર રાખવાનો છે. દુનિયા બધા આધાર છે થઈ, પેલો બોબને ટેકો, એક મોટો ટેકો હોય તો બધું ઘર બધું રહી જાય, પણ એ ટેકો જતો રહે તો બધું ઘર પડે, એનાથી કંઈ સુખ ના આવે. એમ આપણે અનેક આધાર અનેકના ટેકા લઈએ એટલે મોક્ષ બાબતમાં કલ્યાણ બાબતમાં તો એ છે. સ્વામી કહે છે કે એક માણસનો આપણે એવો બળિયો માણસ હોય, એનો આશરો લીધો હોય ને એનો આધાર રાખ્યો હોય તો આપણે ગમે ત્યારે આપણે વાંધો, પણ બધા ગમે તેનો લેવા જઈએ તો પેલો કહે છે પેલો કરશે, પેલો જાણે પેલો કરશે. તો એ પ્રમાણે મહારાજનો એક આધાર રાખીને દાદા ખાચર કે સંતો મેં વાત કરી કે આધાર રાખીને ફર્યા તો એમને સર્વ પ્રકારે સુખ ને શાંતિ પણ રહી, અને એ રીતે કાર્ય થયું છે. તો આપણે આ તો ભગવાનને ભજવા છે, ભગવાનને રાજી કરવા છે, એટલે આપણા આમાં આ ભીડો પડે કે બીજું જીતવું પડે તો પણ એ ભગવાનનો આશરો મૂકવો નહીં, ભગવાનનો આશરોને મૂકી દેવો નહીં. કારણ કે આ જગતમાં આવે ત્યારે આપણે થાય કે હવે ભગવાન આપણું કંઈ જ થયું નહીં, આપણું કંઈ કાર્ય થયું નહીં, એટલે એ રીતે બીજે ઠેકાને આપણે ફાંફા મારવા જઈએ. પણ સ્વામી કહે જો આશરો મૂકી જાય તો પછી જેમ પેલો કાગડો મૂકીને જો બીજે જાય તો દરિયામાં જ પડવાનું હતું, એને બીજું કંઈ હતું જ નહીં. એમ પછી આપણે પણ આ જગતમાં માયાને સંસારમાં જ પાછું પડીએ.